भावनगर सिविल हॉस्पिटल में नौ लोगों ने लावामां आव्या छे। लठ्ठा कांडना नौ असरग्रस्तों ने भावनगर में सारवार चाली रही छे। एम्ब्युलेंस मार्फते असरग्रस्तों ने सिविल हॉस्पिटल खाते लावामां आव्या छे। भावनगर ना एसपी रविन्द्र पटेल सिविल हॉस्पिटल खाते पहुंचा छे। भावनगर सिविल हॉस्पिटल में नौ लोगों ने सारवार माटे लावामां आव्या छे। लठ्ठा कांडना नौ असरग्रस्तों ने भावनगर में सारवार करवामां आवी रही छे। एम्ब्युलेंस मार्फते आ तमाम असरग्रस्तों ने सिविल हॉस्पिटल खाते लावामां आव्या छे। संवाददाता नीतिन सोनी लाइव जोड़ाई गया छे। नीतिन, जणावशो के नौ जेटला असरग्रस्तों ने भावनगर सिविल हॉस्पिटल खाते लावामां आव्या छे। भावनगर ना एसपी रविन्द्र पटेल पण सिविल हॉस्पिटल खाते पहुंची गया छे। जी नीतिन। जी चोक्कस जणावी दऊं के भावनगर नी आपणे ज्यारे वात करीए छीए बरवाळा नुं जे रोजिंद काम छे त्यां कथित जे लठ્ઠાકાંડ થયો છે કેટલાક લોકોના મોત થયા છે, બીજી બાજુ કેટલાક લોકો છે એમાં અસરગ્રસ્તો થયા છે એમાં ભાવનગર લાવવામાં આવ્યા છે। હાલની વાત કરીએ તો ભાવનગરની જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં 10 થી વધુ લોકોને અહીં લાવવામાં આવ્યા છે, જેમાં 4 લોકો છે એમની સ્થિતિ વધુ ગંભીર છે। આ સમગ્ર ઘટનાને લઈ અને ભાવનગરના જે જિલ્લા પોલીસ વડા છે રવિન્દ્ર પટેલ એ પણ હાલ સિવિલ હોસ્પિટલમાં કેમ્પ કરીને બેઠા છે। એલસીબી એસઓજી સહિતનો જે સ્ટાફ છે એ પણ હાલ ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં છે। ભાવનગર સિવિલ હોસ્પિટલના જે સત્તાવાળો છે, તબીબો છે, નર્સ છે, આ સિવાયના જે લોકો છે એ હાલ જે ઈ સારવાર માટે જોડાયા છે અને ભાવનગરમાં કુલ 10 થી વધુ લોકોની હાલ સારવાર ચાલી રહી છે। જી જી બિલકુલ। કેટલા લોકોની હાલત અત્યારમાં ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે, ડોક્ટરો શું કહી રહ્યા છે ખાસ? જી ચોક્કસ જણાવી દઉં કે ડોક્ટરો સાથે જે વાત થઈ છે તે મુજબ હાલ જે 10 લોકોને સારવાર માટે લાવવામાં આવ્યા છે તેમાંથી 4 લોકો છે એમની હાલ અતિ ગંભીર હાલત છે અને તેમની હાલ જે ક્રિટિકલ પોઝિશન છે અને હાલ તેમની સારવાર ચાલુ છે। જી જી પોલીસ દ્વારા આગળ શું કાર્યવાહી કરવામાં આવી રહી છે હાલમાં આ મામલે? જી સમગ્ર જે મામલો છે એની વાત કરીએ છીએ, ભાવનગર રેન્જના જે આઈજી છે અશોક યાદવ એ પણ હાલ બોટાદ ખાતે મુકામ કરી રહ્યા છે, ત્યાંથી તેઓ બ્રીફ કરી રહ્યા છે। આ ઉપરાંત ભાવનગરની જ્યારે વાત કરીએ, ભાવનગરમાં જે લોકોને લાવવામાં આવ્યા છે તે સમગ્ર ઘટનાને લઈને ભાવનગર જિલ્લા પોલીસ વડા છે એ હાલ ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં મુકામ કરીને બેઠા છે। જી જી બિલકુલ। અને એવું પણ સામે આવ્યું છે કે આ જે દેશી દારૂની ભઠ્ઠી મળી આવી હતી, બુટલેગર ખુદ દેશી દારૂ બનાવતો હતો આ જગ્યાએ, શું બુટલેગરની કોઈ ભાળ મળી છે કે કેમ? જી પ્રાથમિક તબક્કે જણાવી દઈએ કે રોજિંદ ગામના જે લોકો છે, રોજિંદના સરપંચ છે, એમણે આ સમગ્ર ઘટના માટે અગાઉ સરકારમાં અને સ્થાનિક પોલીસ તંત્રને લેખિતમાં જાણ કરી હતી કે આ જે રોજિંદ વિસ્તાર છે ત્યાં દેશી દારૂનું ધૂમ વેચાણ થયું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે લોકોને મળ્યા છે, જે અસરગ્રસ્તો છે, એનું કહેવું છે કે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી થઈ નથી અને એના કારણે આ ઘટના ઘટી છે। જી જી બિલકુલ। અને ખાસ જે બુટલેગરનું નામ સામે આવ્યું છે, બુટલેગરને ઝડપી પાડવા માટે પોલીસ કેટલી ત્વરિતતાથી કામગીરી કરી રહી છે, કારણ કે આ બુટલેગરના કારણે આટલા બધા લોકોએ જીવ ગુમાવ્યો છે, આટલા બધા લોકો છે કે જેઓ હજુ પણ બીમાર છે તે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને તેમનો પણ જીવ જઈ શકે છે। જી ચોક્કસ જણાવી દઉં કે જે પ્રકારે પોલીસ તંત્રને જાણ કરવામાં અગાઉ પણ આવી હતી, તેમ છતાં કોઈ પગલાં લેવાયા નહીં અને એના કારણે જે દેશી દારૂની બધી છે ગ્રામ્ય વિસ્તારમાં વધતી હોય છે તે આ ઘટના પુરાવો કહી શકાય એવું છે અને રોજિંદમાં જે આ ઘટના બની છે ભલે સત્ય જે કાંઈ હશે એ તપાસના અંતે બહાર આવશે। પોલીસ તંત્ર આવું કરી રહી છે, સરકાર આવું કરી રહી છે, હાલ તપાસ ચાલુ છે, જે કાંઈ ઘટના હશે જવાબદાર લોકો હશે એની સામે કડક પગલાં લેવામાં આવશે તેવું સરકાર દ્વારા પણ જાહેર થઈ ચૂક્યું છે। જી બિલકુલ નીતિન, તમામ માહિતી બદલ આપનો આભાર।